ફાઉન્ડેશનમાં આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયન ઇકોનોમિક લેક્ચર સિરીઝની અંદર આપણે લાસ્ટ ટાઈમ ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ વિશેની વાત કરી હતી જેની અંદર આપણે સમજ્યા હતા કે ભારતની અંદર બેન્કિંગ વ્યવસ્થાનો કઈ રીતે વિકાસ થયો કઈ રીતે પ્રેસિડેન્શિયલ બેન્કો આવી અને ત્યારબાદ કઈ રીતે આરબીઆઈનો વિકાસ થયો અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે આરબીઆઈના કાર્યો કયા છે આજે આપણે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદર જે બેન્કિંગ ડેવલપમેન્ટ થયું છે બેન્કિંગ ઇવોલ્યુશન જે થયું છે એને આપણે એના ત્રણ ફેઝની અંદર એને સમજવાની કોશિશ કરીશું જેમાંથી ફર્સ્ટ ફેઝ એટલે કે આપણે જેને કહે છે બિફોર નાઇન્ટીન ફોર્ટી સેવન પ્રી ઇન્ડિપેન્ડન્સ ફેઝ ભારતની સ્વતંત્રતા પહેલાં ભારતની અંદર બેન્કિંગ વ્યવસ્થાનો કઈ રીતે વિકાસ થયો એ વિષેની અહીંયા આપણે ચર્ચા કરીશું સેકન્ડ ફેઝ આપણો આવશે નાઇન્ટીન ફોર્ટી સેવનથી લઈ અને નાઇન્ટીન નાઇન્ટી વન સુધીનો ફેઝ હશે કે નાઇન્ટીન નાઇન્ટી વનની અંદર જે આપણે આર્થિક રિફોર્મ કર્યા ઇકોનોમિક્સ રિફોર્મ જે લઈને આવ્યા એ પહેલાં આપણી બેન્કિંગ વ્યવસ્થા કેવી હતી અને કેવી રીતે એની અંદર વિકાસ થયો તેના વિશેની વાત કરીશું ત્યારબાદ આપણે થર્ડ ફેઝમાં આવીશું એટલે કે ઓગણીસો એકાણું અને ઓગણીસો એકાણુંથી આગળનો જે અત્યાર સુધીનો સમયગાળો છે તેની અંદર બેન્કિંગ ડેવલપમેન્ટ કઈ રીતે ભારતમાં રહ્યું તેના વિશેની આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ વાત કરીએ બિફોર નાઇન્ટીન ફોર્ટી સેવન એટલે કે આઝાદી પહેલા ભારતીય બેન્કિંગ વ્યવસ્થા કેવી રહી વાત કરીએ આઝાદી પહેલા સંપૂર્ણ બેન્કિંગ વ્યવસ્થા જે કેન્દ્ર સ્થાન પર હતી એ ઇંગ્લેન્ડના પ્રોફિટના કેન્દ્ર સ્થાન પર હતી અને ભારતની અંદર જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું અંગ્રેજો દ્વારા એ પોતાના હિતની અંદર કરવામાં આવ્યું માટે આપણે જોઈ કે બેન્કિંગનું ડેવલપમેન્ટ પણ એમના હિતની અંદર કરવામાં આવ્યું આપણે પહેલાં જ સમજ્યા હતા કે ભારતમાં આવનારી સૌપ્રથમ બેન્ક કહીએ હતી તો બેન્ક ઓફ હિન્દુસ્તાન અને ફર્સ્ટ કોમર્શિયલ બેન્ક તમને પૂછવામાં આવે તો એ હતી અવધ કોમર્શિયલ બેન્ક એટીન એટી વન ટુ નાઇન્ટીન ફિફ્ટી સુધી આ બેન્ક હતી અલ્હાબાદ બેંક જેનું હમણાં જ આપણે વિલીનીકરણ આપણે જોયું છે કે અલ્હાબાદ બેંક છે પંજાબ નેશનલ બેંક છે બેંક ઓફ ઇન્ડિયા ઓકે બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઓગણીસો ને અગિયારની અંદર અને આપણે પહેલાં બી સમજ્યા હતા કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા નાઇન્ટીન ટ્વેન્ટી વન અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાઇન્ટીન થર્ટી ફાઇવ આ બધી જ બેન્કોનું ડેવલપમેન્ટ ઓગણીસોને સુડતાલીસ પહેલાં કરવામાં આવ્યું ઓગણીસો સુડતાલીસની આર્થિક વ્યવસ્થાને સમજીએ તો ભારતીય જે અર્થવ્યવસ્થા છે એ પૂરેપૂરી પ્રોફિટ કોના ઉપર હતી કે આ બધું જ પ્રોફિટનું જે મુખ્ય કેન્દ્ર સ્થાન હતું એ ઇંગ્લેન્ડ હતું ભારતથી જે પણ વસ્તુને બહાર નિકાસ કરવામાં આવતી એની ઉપર ટેક્સ લગાડવામાં આવતો જેનાથી ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી જે કંપની છે એને ફાયદો થતો અંગ્રેજ ગવર્મેન્ટને ફાયદો થતો બહુ પહેલાંની વાત કરું છું કે જ્યારે ક્રાઉન પ્રિન્સના હાથમાં સ્વતંત્રતા અથવા તો શાસન આવ્યું નહોતું એ પહેલાંની વાત છે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા શાસન કરતી હતી એ વખતે માલ અહીંયાથી લઈ જાય તેની પર પણ ટેક્સ લગાવવામાં આવતો ત્યાં વેચતા પહેલાં પણ ટેક્સ લગાવવામાં આવતો અને ત્યાંથી જે તૈયાર માલ આવતો એના પર ટેક્સ ત્યાં લાગતો અને ત્યારબાદ અહીંયા પણ લાગતો એટલે પરિણામે શું હતું કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને મેક્સિમમ પ્રોફિટ થતો હતો અને આ જ ઈસ્ટ ઇન્ડિયા કંપની પછી ધીરે ધીરે ક્રાઉન ફિન્સના હાથમાં શાસન ગયું પરંતુ ક્રાઉન ફિન્સના હાથમાં જે શાસન ગયું ત્યારબાદ પણ મુખ્ય મોટિવ તો શું છે કે પ્રોફિટ મોટિવ બિઝનેસ હતો અને બેન્કિંગની અંદર કોઈપણ પ્રકારનો સર્વિસીસ કરવાનો કોઈ પણ બિઝનેસ હતો નહીં સેવા કરવાનો કોઈ જ બિઝનેસ અથવા તો કોઈ મોટો હતો નહીં ફક્ત મેન મોટો શું હતો અર્નિંગ ફોર અ પ્રોફિટ વાત કરીએ અંદર ભારત આઝાદ થતાની સાથે ભારતની પાસે ઘણી બધી સમસ્યાઓ હતી જેમાંથી મુખ્ય સમસ્યા હતી આર્થિક સમસ્યા આર્થિક સમસ્યાની અંદર આપણે વાત કરીએ તો આપણી પાસે જે આર્થિક રિસોર્સ હતા એ એટલા અવેલેબલ નહોતા કે આપણી જે તમામ પોપ્યુલેશન છે તેને પહોંચી વળાય બાકીની વાત કરીએ તો એ પહેલાં જે અંગ્રેજો અહીંયા પોતાના જે પ્રોફિટ મોટીવથી અને લૂંટવાના મોટીવથી જે અહીંયા રહ્યા હતા પરિણામે આપણી પાસે જે બી રિસોર્સિસ હતા એનો મેક્સિમમ યુટિલાઇઝેશન ઓલરેડી તેઓ કરી ચૂક્યા હતા એટલે વધેલું ઘટેલું આપણે ખાવાનું હતું એવી પરિસ્થિતિ હતી સામે નાઇન્ટીન ફોર્ટી ટુથી લઈને ફોર્ટી સિક્સની આજુબાજુ જે આપણું સેકન્ડ વર્લ્ડ વોર ખતમ થયું સેકન્ડ વર્લ્ડ વોરના ખતમ થયા બાદ પણ પરિસ્થિતિ કેવી હતી ભારતની એટલી આર્થિક પરિસ્થિતિ સદ્ધર હતી નહીં સાથે સાથે પાકિસ્તાન સાથે જે સંસાધનો છે એની વહેંચણી કરવાની પરિણામે આવા સંજોગોની અંદર જે ભારતની અંદર બેંકો હતી એની હાલત વધારેને વધારે શું થવા માંડી કફોડી થવા માંડી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ઘણી બધી નીતિઓ બનાવી બધી જ વસ્તુ છે પરિણામ એ આવ્યા કે જે બેન્કિંગ જે છે એ સેક્ટર પૂરેપૂરું ડેવલપ થઈ શક્યું નહીં અને જે પણ ડેવલપ થયું એ એવા સંજોગોમાં અને એવા વિસ્તારની અંદર થયું કે જ્યાં આગળ શહેરીકરણનો વિસ્તાર હોય પરિણામે ગ્રામીણ જે તબક્કો છે હજુ પણ બેન્કિંગ સર્વિસો સુધી વંચિત હતો પરિણામ એ આવ્યા કે જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ શપથ લીધા ત્યારે એમણે જોયું કે એમણે સૂત્ર આપ્યું હતું કે ગરીબી હટાવવી જરૂરી છે અને એમણે અભ્યાસ કર્યો કે ગરીબી હટાવવા માટે જરૂરી છે કે ગ્રામીણ તબક્કાને પણ બેન્કિંગ વ્યવસ્થાથી જોડવામાં આવે એમને પણ ઋણનો લાભ મળે એમને પણ ધિરાણનો લાભ મળે અને એ પણ પોતાના સેવિંગ કરી શકે માટે જરૂરી છે કે બેન્કો ત્યાં જઈને પોતાની સ્થાપના કરે અથવા તો તેમની બ્રાન્ચની સ્થાપના કરે વાત કરીએ આઝાદી સમયે તો આઝાદી સમયે એટલી પબ્લિક બેન્કો બી નથી અને એટલી પ્રાઇવેટ બેન્કો બી નથી પ્રાઇવેટ બેન્કો હતી પબ્લિક બેન્કો બી હતી પરંતુ પ્રમાણ એટલું નહોતું જેટલું આપણે જરૂર હતું અને પ્રમાણની અંદર હોવા છતાં પણ એ એટલી કેપેબલ નહોતી કે પ્રોપર આપણા આપણી જે રિસોર્સિસ છે અને આપણું જે પોપ્યુલેશન છે એને કંટ્રોલ કરી શકે અને બધાને ફાઇનાન્શિયલ સર્વિસીસનો લાભ પહોંચાડી શકે માટે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ જે પ્રાઇવેટ બેન્કો હતી પ્રાઇવેટ બેન્કોને પણ એમને રિક્વેસ્ટ કરી કે તમે લોકો જાઓ અને ગામડાઓની અંદર જઈ અને તમે બ્રાન્ચ ખોલો પરંતુ પ્રાઇવેટ બેન્કોનું કહેવું એવું હતું કે અમે બેન્કિંગ સર્વિસીસ એટલા માટે આપીએ છીએ કે અમને પ્રોફિટ થઈ શકે અને અમે ગામડામાં જઈશું તો અમારી પાસે પ્રોફિટનો કોઈ સોર્સ વધતો નથી કારણ કે ગ્રામીણ વ્યવસ્થાની અંદર અમે જઈશું તો ત્યાં આગળ અમારે મેક્સિમમ પ્રોફિટ નહીં મળે જેટલો અમને અહીંયા શહેરી વિસ્તારમાં મળે છે પરિણામે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ વિચાર કર્યો કે જે આ બેન્કો છે એનું શું કરવામાં આવે નેશનલાઇઝ કરવામાં આવે અને માટે આ નાઇન્ટીન ફોર્ટી સેવનથી નાઇન્ટીન નાઇન્ટી વનની અંદર નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણનો દોર શરૂ થયો રાષ્ટ્રીયકરણનો મુખ્ય હેતુ શું છે કે સંસાધનોની એક સરખી વહેંચણી અથવા તો એક સમાન વહેંચણી માટે કોઈપણ જે સરકલસ સંસાધન છે એને જપ્ત કરી અને જે જાહેર હિતની અંદર એની શું કરવી વહેંચણી કરવી તો માટે શું કરવામાં આવ્યું નેશનલાઇઝ કરવામાં આવ્યું અને નેશનલાઇઝ શા માટે જરૂરી છે મેં તમને પહેલાં જ સમજાયું કે ગ્રામીણ વ્યવસ્થાની અંદર બેન્કિંગ જે સર્વિસીસ છે એ પહોંચાડવું જરૂરી છે માટે બેન્કિંગ વ્યવસ્થાનું શું કરવામાં આવ્યું નેશનલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું અને જ્યારે સૌ વાત કરીએ તો સૌ ભારતની અંદર નેશનલાઇઝેશન કોનું થયું નાઇન્ટીન ફોર્ટી નાઇનમાં આરબીઆઈનું નેશનલાઇઝ થયું ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આરબીઆઈના રાષ્ટ્રીયકરણ બાદ આપણે પહેલાં બી ભણીએ છીએ કે ઓગણીસો ને પંચાવનમાં એસબીઆઈનું એટલે કે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ થાય છે અને ત્યારબાદ એનું નામ શું થાય છે એસબીઆઈ થઈ જાય છે અને નાઇન્ટીન સિક્સટી નાઇન એટલે કે ઓગણીસ જુલાઈ નાઇન્ટીન સિક્સટી નાઇનની અંદર શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ચૌદ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આ ચૌદ બેંકો જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા યુનાઇટેડ કોમર્શિયલ બેંક કેનેડા બેંક જે તમે અહીંયા લિસ્ટ જોઈ રહ્યા છો એ ચૌદ એચ ચૌદ બેન્કોનું શું કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને આ બેન્કોના રાષ્ટ્રીયકરણ બાદ ની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ શું છે કે એ રાષ્ટ્રીયકરણ થયાના બાદ આપણે ગરીબીને હજુ પણ આપણે શું કરવા માંગીએ છીએ હટાવવા માગીએ છીએ અને ગરીબી હટાવવાના અરસાની અંદર આપણે જે ફાઇનાન્સિયલ સર્વિસીસ તો ગામડાઓની અંદર પ્રોવાઈડ કર્યું પણ ગામડાઓમાં હજુ પણ શિક્ષણનું એ પ્રોપર પ્રમાણ નહોતું અને જે આ બેન્કોનું રાષ્ટ્રીયકરણ બાદ જે બેન્કોએ ત્યાં જઈને પોતાની બ્રાન્ચ ખોલી તો બ્રાન્ચ ખોલ્યા બાદ પોતાની પાસે નાણાંકીય રિસોર્સિસ એટલા બધા અવેલેબલ નહોતા કે તે તમામ તબક્કાને લોન પ્રોવાઈડ કરી શકે અને એ માટે જ નાઇન્ટીન સેવન્ટી સિક્સ આરઆરબીની રચના કરવામાં આવી અને આરઆરબી એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ પાસ કરી અને રિઝનલ રૂરલ બેન્કની શરૂઆત કરવામાં આવી આપણે થોડા જ સમય બાદ એટલે કે આ જ લેક્ચરની અંદર થોડી વાર બાદ આપણે સમજીશું કે આરઆરબી શું છે સ્પેશિયલ એ છે કે સ્પેશિયલ એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે કે ગ્રામીણ તબક્કાનો એવો ભાગ કે જેને ખરેખર ઋણીની જરૂર છે એમને પ્રોવાઈડ કરવામાં આવે માટે આરઆરબી શરૂ કરવામાં આવી બેંક એકલી પહોંચી વળે તેમ નથી એકલી ગવર્મેન્ટ પહોંચી શકે તેમ નથી એકલી રાજ્ય સરકાર પહોંચી શકે તેમ નથી માટે ત્રણેય મળી અને આ આર આરબીની રચના કરશે ત્યારબાદ શું થયું તો આરઆરબીની રચના બાદ થોડા ઘણા અરસા સમય માટે શું થયું કે ગ્રામીણ વ્યવસ્થામાં સુધાર થવાની શરૂઆત થઈ પરંતુ આંતરરાષ્ટ્રીય પરિબળોના પરિણામે ભારતની આર્થિક પરિસ્થિતિ છે હજુ પણ તમે કથળતી જોઈ શકો છો કે ઇન્દિરા ગાંધી બાદ ઇન્દિરા ગાંધી બાદ કોનો વારો આવે છે મોરારજી દેસાઈ નાઇન્ટીન સેવન્ટી એઇટમાં જે ઇમરજન્સી લાદવામાં આવી ત્યારબાદ મોરારજી દેસાઈ આવ્યા મોરારજી દેસાઈ બાદ આપણે વાત કરીએ કે ફરીવાર ઇન્દિરા ગાંધી આવે છે અને ફરીવાર ઇન્દિરા ગાંધી જ્યારે આવે છે તો એમણે જોયું કે મારી વ્યવસ્થા પ્રમાણે કામ થતું નથી કારણ કે જે ઇમરજન્સી બાદ મોરારજી દેસાઈએ જે બી વ્યવસ્થા હતી એ પોતાની રીતે જ્યારે કોઈપણ વડાપ્રધાન બદલાય તો વિચારસરણી બદલાય અને વિચારસરણી બદલાય તો કામ કરવાના દરેક આયામોનો પણ શું થાય છે પરિવર્તન થાય છે પરિણામે ઇન્દિરા ગાંધીએ નાઇન્ટીન એટીની અંદર બીજી છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને રાષ્ટ્રીયકરણ નો મુખ્ય મુદ્દો જે હતો કે રાષ્ટ્રીયકરણ એટલે કે બધી જ સંપત્તિઓ સરકારની છે સરકાર જ્યારે ઈચ્છે ત્યારે રાષ્ટ્રીયકરણ કરી શકે એવી મનસાથી શું કરવામાં આવ્યું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું રાષ્ટ્રીયકરણ કરવાને પરિણામે શું થયું કે બેન્કોની જે કેપિટલ છે એ મોટી થઈ પરંતુ એ સમયે રાજનીતિક ઈચ્છાશક્તિનો અભાવ રાજનીતિક દખલંદાજી અને આપણે જેને કહીએ છીએ અફસરશાહીના કારણે બેન્કિંગ વ્યવસ્થાનો પ્રોપર વિકાસ થયો નહીં અને બેન્કિંગમાં ભ્રષ્ટાચાર ધીરે ધીરે પનપવા લાગ્યું અને વધારેને વધારે ભ્રષ્ટાચાર વધવા લાગ્યો માટે જ ત્યારબાદના જે વડાપ્રધાન છે રાજીવ ગાંધીએ કીધું હતું કે જ્યારે હું વ્યક્તિ માટે એક રૂપિયો મોકલું છું તો વ્યક્તિ સુધી પહોંચતા પહોંચતા વીસ પૈસા થાય છે જેનું મુખ્ય પરિણામ હતું આ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એક એવી વસ્તુ છે કે કોઈપણ દેશની વ્યવસ્થાની અંદર ભ્રષ્ટાચારની હયાતી એ કોઈ દિવસ એ દેશને આગળ વધવા નહીં દે એ દેશનું પ્રોપર વિકાસ નહીં થઈ શકે જેનું મુખ્ય કારણ એ છે કે જે તમારી પાસે જે રિસોર્સિસ છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન થતું નથી અને સાથે સાથે એની જે તર્કસંગત વહેંચણી છે એ પણ થઈ શકતી નથી માટે ભ્રષ્ટાચાર એ સૌથી મોટું દૂષણ છે ત્યારબાદ શું થયું કે આ છ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું નાઇન્ટીન એટીની અંદર અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે ત્યાં આવે છે અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે બીજા જે ચાર મુખ્ય ફાઇનાન્શિયલ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જેને તરીકે આપણે ઓળખીએ છીએ એની પણ સ્થાપના એ સમયના અરસામાં જ થઈ છે બેન્કિંગ વ્યવસ્થાનો જ ભાગ છે પરંતુ બેંકનો ભાગ નથી માટે અહીંયા આપણે ફક્ત એને સમજીએ ત્યારબાદ જ્યારે આપણે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ સમજીશું ત્યારે એને વધારે ડીપમાં સમજીશું સૌથી પહેલાં આપણે સમજીએ નાબાર્ડ જેની સ્થાપના થઈ ઓગણીસો ને બ્યાસીની અંદર ત્યારબાદ એક્ઝિમ બેન્ક એટલે કે એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના થઈ ઓગણીસો ને બ્યાસીની અંદર ત્યારબાદ નેશનલ હાઉસિંગ બેન્ક એટલે કે એન એચ સ્થાપના થઈ ઓગણીસો ને અઠ્યાસીની અંદર અને ત્યારબાદ ઓગણીસો નેવું ની અંદર સીડ બીની સ્થાપના થઈ સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા ઓગણીસો ને એસીની અંદર આ ચારે ચાર જે છે એને શું કહેવાય છે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ચારે ચારની સ્થાપના પણ આજે આપણે બેન્કિંગ ડેવલપમેન્ટનો જે બીજો ફેઝ છે તે દરમિયાન કરવામાં આવી હવે આપણે જાણીએ છીએ કે રાજીવ ગાંધીના મૃત્યુ બાદ જે પોલિટિકલ ઇનસ્ટેબિલિટી ક્રિએટ થઈ અને પરિણામે શું થયું કે જે ફાઇનાન્શિયલ રિસોર્સિસ વ્યક્તિઓ અને જનતાના હિતમાં વપરાવા જોઈએ એ સત્તાને બચાવવા માટે અને સત્તાની ભાગીદારીમાં યુઝ થવાને કારણે આપણે આપણા ફાઇનાન્શિયલ જે સિચ્યુએશન છે એની ઉપર ધ્યાન આપી શક્યા નહીં અને પરિણામે નાઇન્ટીન એટી નાઇનમાં એવો વખત આવ્યો કે તત્કાલીન વડાપ્રધાન જે હતા એમણે ચંદ્રશેખર ચંદ્રશેખરે શું કર્યું સોનું પણ વેચવાનો વારો આવ્યો અને ત્યારબાદની વાત કરીએ કે પીવી નરસિમ્હા રાવ આવે છે અને પીવી નરસિમ્હારાવ ભારતની અંદર ઓગણીસો ને એકાણુંની અંદર મનમોહનસિંહે તૈયાર કરેલા જે મુખ્ય ઢાંચા પ્રમાણે આર્થિક સુધાર કરે છે અને તે વખતે તત્કાલીન નાણાં મંત્રી કોણ હતા મનમોહન સિંહ હતા અને નાઇન્ટીન નાઇન્ટી વનની અંદર શું કર્યું આપણે આર્થિક રિફોર્મ કર્યા એટલે કે ઇકોનોમિક્સ રિફોર્મ લઈને આપણે આવ્યા ઇકોનોમી રિફોર્મ લાવવાનું મુખ્ય કારણ એ હતું કે આપણી આર્થિક પરિસ્થિતિ એવી હતી કે ના તો આપણી પાસે એટલા બધા સદ્ધર નાણાં હતા ફક્ત ચૌદ જ દિવસ ચાલી શકે તેવું આપણી પાસે વિદેશી હુંડિયામાં હતું ફક્ત ચૌદ દિવસ ચાલી શકે એવા વિદેશી ઊંડિયામણની પરિસ્થિતિમાં ભારતે શું કરવું પડ્યું આઈએમએફ પાસે જઈ અને લોન લેવાની પરિસ્થિતિ આવી આઈએમએફ પાસે લોન લેવા ગયા આઈએમએફે જોયું કે આજે અમને લોન આપવામાં કોઈ વાંધો નથી પરંતુ આ પરિસ્થિતિ જો ચાલ્યા કરશે તો ભારત ફરીવાર અહીંયા લોન લેવા આવશે અને ફરીવાર આ કંગાળ જ થતું રહેશે પરિણામે એમણે શરત મૂકી કે અમે જે તમને માર્ગદર્શન આપીએ એ માર્ગદર્શક સિદ્ધાંતો તમારે અપનાવવા પડશે અને એ માર્ગદર્શક સિદ્ધાંતો કયા હતા એ આપણે જ્યારે સ્પેશિયલ આના પછી જ લેક્ચર જે આવશે નાઇન્ટીન નાઇન્ટી વનના આર્થિક રિફોર્મ એમાં આપણે સમજીશું એ આર્થિક રિફોર્મના જે સિદ્ધાંતોના આધારે આપણી સરકાર આપણા નાણામંત્રીએ મંત્રીએ જે ખાખો તૈયાર કર્યો તેના આધારે આપણે શું કર્યું આર્થિક રિફોર્મ એટલે કે આર્થિક વિકાસ માટેના જે આર્થિક રિફોર્મ હતા તે કરવામાં આવે જેમાં આપણે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કર્યું એ દરેક વસ્તુ ક્યાં આવેલી છે નાઇન્ટીન નાઇન્ટી વનમાં આમ જોવા જઈએ તો ઓગણીસો એકાણુંના આર્થિક સુધારા એ આપણી જરૂરિયાત પણ હતી અને સાથે સાથે એ કરવા એ આપણી મજબૂરી પણ હતી જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું વાત કરીએ ઓગણીસો એકાણું પછી શું થયું આર્થિક રિફોર્મની સાથે સાથે આપણે જોઈએ કે ડેવલપમેન્ટ ઓફ બેન્ક્સ વિથ ધ લિબરલાઇઝેશન ઓફ ઇકોનોમિક પોલિસી જે આપણી ઉદારીકરણની જે પોલિસી હતી એની સાથે સાથે આપણે શું કર્યું બેન્કિંગ વ્યવસ્થાનો હવે વિકાસ કરવા માંડ્યા આપણે સમજી ગયા કે ભાઈ જે જાહેર ક્ષેત્રની જે બેન્કો છે પબ્લિક બેન્કો છે એની અંદર જે ન્યુસન્સ અથવા તો એની અંદર જે ખામીઓ છે એને દૂર કરવા માટે જરૂરી છે શું કરવું પડશે આપણે પ્રાઇવેટ લોકોને પણ બેન્કિંગ ક્ષેત્રની અંદર આવકારવા પડશે અને એમણે પણ પ્રવેશ આપવો પડશે માટે જ નાઇન્ટીન નાઇન્ટી વનની અંદર જે નરસિમન કમિટી આવી હતી એણે પોતાના રિપોર્ટમાં કીધું કે તમે પ્રાઇવેટ સેક્ટરના જે પ્લેયર્સ છે તો પ્રાઇવેટ સેક્ટરના જે લોકો છે એમને પણ બેન્કિંગ વ્યવસ્થામાં આવવા દો અને માટે જ તે સમયે દસ બેન્કોને પ્રાઇવેટ પ્રાઇવેટ બેન્કોને બેન્કિંગ સેક્ટરમાં આરબીઆઈ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું જેમાંની મુખ્ય જે બેન્કો હતી એ કઈ કઈ હતી આઈસીઆઈસીઆઈ છે એચડીએફસી છે એક્સિસ બેન્ક છે ઇન્ડસ્ટલેન્ડ બેન્ક છે અને ડીસીબી બેન્ક છે એવું નથી કે આના પહેલાં ભારતમાં પ્રાઇવેટ બેન્કો નથી આની પહેલાં પણ ભારતમાં એ સમયે બાર બેન્કો વિદ્યમાન હતી પ્રાઇવેટ સેક્ટરની પરંતુ આ બેન્કોને પણ એન્ટ્રી આપવામાં આવી કારણ કે પ્રાઇવેટ સેક્ટરમાં આપણે જાણીએ છીએ અત્યારે કે કઈ રીતની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે સામે એ પ્રકારના ચાર્જિસ પણ વસૂલવામાં આવે છે કારણ કે ભારતની અંદર ઘણા બધા તબક્કાના લોકો રહે છે જેમ કે ગરીબ લોકો છે થોડા મધ્યમ વર્ગના છે થોડા અમીર છે દરેકની સર્વિસીસની જે રિક્વાયરમેન્ટ હોય છે અલગ હોય છે પરિણામે બેંકોની અંદર વિવિધતા હોવી જરૂરી છે બેન્કિંગ સર્વિસની અંદર વિવિધતા હોવી જરૂરી છે જેમ કે અત્યારે આપણે વાત કરીએ કે કોઈ પણ ગરીબ જે હોય છે કે ગરીબ તબક્કાના લોકો સરકારી બેન્કોનો વધારે ઉપયોગ કરતા હોય છે જ્યારે તમે જુઓ કે જો એ બિઝનેસમેન છે કે જે જે લોકો સર્વિસીસ ઉપર પ્રોવાઈડ કરે છે કોટક મહિન્દ્રા બેંક છે આઈસીઆઈસીઆઈ બેન્ક છે એચડીએફસી બેંક છે કે એમની માટે ચાર્જિસ મહત્ત્વના નથી એમની માટે સર્વિસ મળવી એ મહત્ત્વનું છે જ્યારે ગરીબ તબક્કો મધ્યમ વર્ગના લોકો એવા છે કે જેમની માટે સર્વિસીસની અંદર થોડી ઘણી વાર લાગવી એ એમની માટે બહુ મહત્ત્વપૂર્ણ રહેતું નથી પરંતુ પૈસાની કટોતી ના થાય એ વધારે મહત્ત્વપૂર્ણ હોય છે વાત કરીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ પછી શું કરવામાં આવ્યું નરસિંહન કમિટી ફરી આવી અને નરસિંહન કમિટી ફરી જ્યારે પોતાની રિમોટ પોતાની રિપોર્ટ જે પ્રસ્તુત કરી એની અંદર કીધું કે હજુ પણ તમે પ્રાઇવેટ સેક્ટરના લોકોને હજુ પણ બેન્કિંગ સર્વિસિસમાં આવવા દો અને આરબીઆઈએ લાઇસન્સ આપવાના આ સ્ટાર્ટ કર્યા જેમાં એમણે બે હજાર એકમાં જે આપણી કોટક મહિન્દ્રા બેંક છે એને લાયસન્સ આપ્યું અને ત્યારબાદ બે હજાર ચારમાં યસ બેંકને પણ લાઇસન્સ આપ્યું અને જે થર્ડ રાઉન્ડ આપણે જેને કહીએ છીએ કે જે થર્ડ રાઉન્ડની લાઇસન્સિંગ જે પોલિસી હતી એ લાઇસન્સિંગ પોલિસી કોના દ્વારા ડિસાઇડ કરવામાં આવી તો આ કમિટીનું નામ યાદ રાખજો બીમલ ઝાલન કમિટી બીમલ ઝાલન કમિટીએ થર્ડ રાઉન્ડ એટલે કે બે હજાર તેર ચૌદની અંદર નવી બેંકો કઈ કઈ આવશે એના માટેની લાઇસન્સિંગ પોલિસી માટેની રેકમેન્ડેશન અથવા તો ઢાંચો જે તૈયાર કર્યો તે કોણે કર્યો તો બીમલ ઝાલન કમિટીએ ડિસાઇડ કર્યો હતો અને ત્યારબાદ બે હજાર પંદરની અંદર આઈડીએફસી બેન્ક અને બંધન બેંક જે નવી પ્રાઇવેટ બેન્ક તરીકે ઊભા થઈને એટલે અથવા તો ઇમર્જિંગ થયેલી છે એટલે કે વાત સમજે આપણે કે બેન્કિંગ ડેવલપમેન્ટ કઈ રીતે થયું પહેલો આપણે એ પણ જોયું કે ઓગણીસો સુડતાલીસ પહેલાં કેવી પરિસ્થિતિ હતી ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો એકાણું સુધીની પરિસ્થિતિ કેવી હતી અને ઓગણીસો એકાણું પછી કેવી પરિસ્થિતિ છે તો આપણે સમજીએ તો ઓગણીસો સુડતાલીસ પહેલાંની પરિસ્થિતિ કેવી હતી કે જ્યાં આગળ બેન્કિંગ વ્યવસ્થા સંકુચિત માનસ સાથે સંકુચિત જે આપણે કહીએ કે ઇંગ્લેન્ડના તરફીના જે પ્રોફિટના મોટીવથી ચાલતી હતી ઓગણીસો સુડતાલીસથી લઈ અને ઓગણીસો એકાણું સુધીની જે આર્થિક વ્યવસ્થા છે એમાં કઈ રીતે બેન્કિંગ વ્યવસ્થા ચલાવી અને કઈ બેન્કોને પ્રાથમિકતા આપી એના વિશેના સંઘર્ષો ચાલ્યા અને ઓગણીસો એકાણું પછી આપણે શ્યોર થયા કે જ્યાં સુધી પબ્લિક અને પ્રાઇવેટ બંને ભાગીદારીઓ સાથે બેન્કો નહીં ચાલે તો બેન્કિંગ વ્યવસ્થાનું આપણે પ્રોપર મેનેજમેન્ટ નહીં કરી શકીએ માટે આપણે પ્રાઇવેટ સેક્ટરના લોકોને પણ આવકાર્યા અને સાથે સાથે આપણી જે પબ્લિક સેક્ટરની જે બેંકો છે એમાં પણ સુધારણા ચાલુ રાખ્યા જે આપણે બેન્કિંગ વ્યવસ્થા આપણે અલગથી સમજવાનું છે આજે આપણે અહીં આગળ સમજીશું કે બેન્કિંગમાં ટાઈપ કયા કયા છે કેટલા પ્રકારના મુખ્ય બેન્કિંગ સર્વિસીસ હોય છે અને કેટલા પ્રકારો હોય છે બેન્કિંગના સૌથી પહેલા વાત કરીએ કોમર્શિયલ બેંક અને બીજી હોય છે કો બેંક સમજી આ બંનેમાં શું ડિફરન્ટ છે કોમર્શિયલ બેન્કોને કહીશું એવી બેંક કે જે બેંક શરૂઆત કરી રહ્યા છે અથવા તો બેન્કિંગ સેવાનો મુખ્ય ઉદ્દેશ છે પ્રોફિટ અર્નિંગ કરવાનો એટલે કે પૈસા કમાવાના મુખ્ય ઉદ્દેશથી શરૂ કરવામાં આવતી બેંકને શું કહેવાશે કોમર્શિયલ બેંક કહેવામાં આવશે જ્યારે કો ઓપરેટિવ બેન્કોને કહેવાય છે જેનું નામ જ છે કોપરેટિવ એટલે કે સહકારી બેંક આ બાજુ છે વેપારી બેંક છે સહકારી બેંક એટલે એવી બેંક કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોફિટ કમાવાનો નહીં પરંતુ જે સોસાયટીની અંદર આ સ્થાપવામાં આવે છે જે સમાજની અંદર જે જગ્યાએ સ્થાપવામાં આવે છે તેના એવા તબક્કામાં કે જે નાણાંકીય સર્વિસોથી વંચિત છે એવા લોકોને નાણાકીય સેવા પ્રોવાઈડ કરવી એ કોઓપરેટિવ બેન્કનો મુખ્ય ઉદ્દેશ છે બંને વસ્તુને આપણે થોડું ડીપમાં સમજીશું વાત કરીએ કોમર્શિયલ બેન્કની કોમર્શિયલ બેન્કના જે ટાઈપ છે એમાં જોઈએ તો સૌથી પહેલાં છે પબ્લિક બેંક ત્યારબાદ છે પ્રાઇવેટ બેન્ક ત્યારબાદ છે ફોરેન બેન્ક અને ત્યારબાદ છે ડિફરેન્શિયલ બેન્ક આ દરેક વસ્તુને આપણે થોડા થોડા ડીપમાં સમજીશું કે જેટલું આપણા માટે એક્ઝામ રિલેટેડ જરૂરી છે કોઓપરેટિવની વાત કરીએ તો એના પણ બે પ્રકાર છે રૂરલ અને અર્બન આ સાથે સાથે ડિફરેન્શિયલ બેન્કના જે આપણે પ્રકાર સમજીએ તો ડિફરેન્શિયલ બેન્કની અંદર આરઆરબી છે લોકલ એરિયા બેન્ક છે સ્મોલ ફાઈનાન્શિયલ બેન્ક છે પેમેન્ટ બેન્ક છે હોલસેલ બેન્ક છે ઘણા બધા પ્રકાર છે એને પણ આજે આપણે જેટલા આપણે જરૂર છે એ પ્રમાણે ડીપમાં સમજીશું સૌપ્રથમ વાત કરીએ પબ્લિક સેક્ટરની બેંક તો પબ્લિક બેંક કહીશું કોને તો પબ્લિક બેંક સૌથી પહેલાં તો આપણે એની ડેફિનેશનને સમજીશું અને સમજવા માટે આપણે એક વસ્તુ સમજીએ કે જે બેંકની અંદર જે બેન્કના જે ટોટલ શેર છે એના ફિફ્ટી વન પર્સન્ટ કે તેથી વધારે એટલે હંડ્રેડ પર્સન્ટ પણ હોઈ શકે ફિફ્ટી વન પર્સન્ટથી વધારે હોવા જોઈએ અને સાથે સાથે હંડ્રેડ પર્સન્ટ સુધીના શેર કોઈ પણ ગવર્મેન્ટ ગવર્મેન્ટ એટલે કે ભારત સરકાર રાજ્ય સરકાર મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકા સા જો ના પાસે હોય તો એને આપણે કઈ બેંક કહીશું પબ્લિક બેન્ક કહીશું કારણ કે પબ્લિક એટલે કે ગવર્મેન્ટની અંદર દરેક ભાગ આવે છે અને દરેક વ્યક્તિ આ દરેક જે સંસ્થાઓ છે એની પાસે હોવું અલ્ટિમેટલી શું થશે કે આ કઈ બેંક કહેવાશે પબ્લિક બેન્ક કહેવાશે અને અત્યારે ભારતની અંદર વાત કરવામાં આવે તો ટોટલ જે અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ ન્યૂઝની અંદર જે બેન્કોનું મર્જર થયું ત્યારબાદ જે અત્યારે જે બેન્કો વધી છે પબ્લિક બેંક કેટલી છે છે જેમાં સૌથી મોટા જો નામ આવે તો કઈ આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યાદ રાખજો સૌથી મોટી મૂડીની દ્રષ્ટિએ આવકની દ્રષ્ટિએ બેંક કઈ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે ભારતની અંદર ટોટલ બાર બેન્કો અવેલેબલ છે પબ્લિક સેક્ટરમાં જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે પંજાબ નેશનલ બેંક છે બેંક ઓફ બરોડા છે યુનિયન બેંક છે કેનેરા બેન્ક છે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક છે યુકો બેન્ક છે ઘણી બધી બેન્કો છે જે તમે અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો આ બાર બેંકો હવે પબ્લિક સેક્ટરની બેન્કો વધી છે હજુ પણ બેન્કિંગ સેક્ટરની અંદર જે રહેલી ખામીઓ દૂર કરવા માટે હજુ પણ બેંકોનું મર્જર અને અમાલ ગમેશન ચાલી રહ્યું છે એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે સારી રીતે સમજીશું કે બેન્કોનો અમાલગમેશન ગમેશન શા માટે કરવામાં આવે છે કયા કયા એવા છે કે જેના નિરાકરણ માટે બેન્કોને એકબીજામાં શું કરવામાં આવે છે મર્જ કરવામાં આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું વાત કરીએ હવે આપણે પ્રાઇવેટ બેન્કોની તો પ્રાઇવેટ બેન્કોને કહીશું તો સેમ સિચ્યુએશન સેમ ડેફિનેશનની વાત કરીએ આપણે કે ફિફ્ટી વન કે તેથી વધારેનો ભાગ કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પાસે અથવા તો વ્યક્તિઓના સમૂહ પાસે હોય તો એને આપણે શું કહીશું પ્રાઇવેટ બેન્ક કહીશું જેમ કે આપણે સમજીએ છીએ પ્રાઇવેટ બેન્કની સર્વિસીસ સારી હોય છે બધી રીતે આપણે જે રીતે આપણે ઓળખતા હોઈએ છીએ પરંતુ એ આપણે ઉપયોગિતાની દ્રષ્ટિએ સમજીએ છીએ આજે આપણે જે સમજવાનું છે એ છે આપણી ડેફિનેશનની દ્રષ્ટિએ વાત કરીએ પ્રાઇવેટ બેન્કોની તો અત્યારે ભારતની અંદર ટોટલ પરફેક્ટલી પ્રાઇવેટ બેન્કો હોય તો એ છે એકવીસ પ્રાઇવેટ બેન્કો અત્યારે અવેલેબલ છે જેમ કે યસ બેન્ક છે એચડીએફસી છે એક્સિસ બેન્ક છે આઈસીઆઈસીઆઈ છે કોટક મહિન્દ્રા બેન્ક છે આ બધી જ બેન્કો કેવી છે પ્રાઇવેટ બેન્કો છે અને આઈડીબીઆઈ છે એ પણ આમ જોવા જઈએ તો પ્રાઇવેટ બેંક કહેવાય પરંતુ એ આઈડીબીઆઈના બધા જ શેર જે છે એ બીજી ઇન્સ્ટિટ્યૂટો પાસે વહેંચાયેલ છે જેમ કે એલઆઈસી છે એ બધી જ પાછી અમુક અમુક એમાંથી સરકારી છે માટે આપણે પ્રાઇવેટ બેન્કની અંદર બી નથી લેતા અને પબ્લિક બેન્કમાં બી નથી લેતા અને આઈડીબીઆઈને અત્યારે આપણે અલગ રાખેલું છે ન્યૂઝ પ્રમાણે જોવા જઈએ તો એનું પ્રાઇવેટાઇઝેશન શરૂ છે પરંતુ જ્યાં સુધી પ્રોસેસ પતે નહીં ત્યાં સુધી આપણે આઈડીબીઆઈને પ્રાઇવેટમાં મૂકતા નથી વાત કરીએ ફોરેન બેંકની તો ફોરેન બેંક કોને કહીશું ફોરેન બેંક એટલે કે એવી બેંક કે જે યા તો એનું રજિસ્ટર ફોરેનના જે કાયદા કાનૂન પ્રમાણે થયેલું છે અથવા તો તેની સ્થાપના અને રજીસ્ટ્રેશન બંને ક્યાં થયેલું છે ફોરેનમાં થયેલું છે તેનું એસ્ટાબ્લિશમેન્ટ પણ ફોરેનની બહાર ભારતની બહાર થયેલું છે અને અહીંયા ભારતની અંદર એણે પોતાની બ્રાન્ચ ખોલેલી છે તો એને શું કહીશું આપણે ફોરેન બેંક એટલે કે વિદેશી બેંક ભારતમાં વાત કરીએ તો ભારતમાં અત્યારે લગભગ આપણે જોવા જઈએ તો પિસ્તાલીસ જેટલી વિદેશી બેંકો કાર્યરત છે જેની અંદર ઘણી બધી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક છે ડીબીએસ બેન્ક છે આરબીએસ બેંક છે ઘણી બધી બેન્કો છે જે ભારતની અંદર કામ કરી રહી છે સમજીએ હવે આપણે કે યુનિવર્સલ કોમર્શિયલ બેન્કોને કહેવાય તો યુનિવર્સલ કોમર્શિયલ બેન્કમાં કોનો કોનો સમાવેશ થશે પબ્લિક બેન્ક પ્રાઇવેટ બેંક અને ફોરેન બેંક આ ત્રણનો શેમાં શરૂઆત થશે શેની અંદર સમાવેશ થશે યુસીબી એટલે કે યુનિવર્સલ કોમર્શિયલ બેન્ક હવે સમજીએ આપણે કે યુનિવર્સલ કોમર્શિયલ બેંક અને ડિફરન્ટિયલ બેન્કમાં ડિફરન્ટ શું છે યુનિવર્સલ કોમર્શિયલ બેંક એ કોમન ટાર્ગેટથી કામ કરે છે કોઈ સ્પેસિફિક ટાર્ગેટ હોતું નથી કોઈ એક સ્પેસિફિક વર્ગ માટે કામ નથી કરતું એ યુનિવર્સલ કામ કરે છે કોઈપણ તબક્કાના વ્યક્તિઓ ત્યાં જઈને પોતાની સર્વિસીસ લઈ શકે છે પોતાની સર્વિસીસ આપવા માટે એ રેડી છે જ્યારે વાત કરીએ ડિફરેન્ટિયલ બેન્કની તો ડિફરેન્ટિયલ જે બેન્ક છે એ સ્પેસિફિક ટાર્ગેટ ગ્રુપ માટે કામ કરતી હોય છે જેમ કે એગ્રીકલ્ચરના છે પછાત વર્ગના છે ગ્રામીણ વિસ્તાર છે અર્બન વિસ્તાર છે આ રીતે એ કામ કરતા હોય છે જે આપણે આગળ સમજીશું પણ યુનિવર્સલ કમર્શિયલ જે બેન્ક છે એ સ્પેશિયલી કોઈ એક ગ્રુપ માટે નહીં કરતા યુનિવર્સલ કામ કરતું હોય છે એ આપણે અહીંયા સમજવાનું છે હવે આપણે આગળ સમજ્યું સમજીશું ડિફરન્ટિયલ બેંક વિશે તો જે તે ડિફરન્ટિયલ બેન્ક સ્થાપવામાં આવે છે એના મુખ્ય મોટિવ શું હોય છે મુખ્ય મોટિવ જ ડિફરન્ટિયલ બેન્કો શરૂ કરવાનો હતો કે ફાઇનાન્શિયલ ઇન્કલુઝન નાણાકીય સમાવેશન જે એવા પછાત વર્ગો અથવા તો એવા પછાત વિસ્તારના લોકો કે જે નાણાકીય સેવાઓથી વંચિત રહી ગયેલા છે એવા લોકોને નાણાકીય સર્વિસીસ સાથે જોડવા જેના કારણે શું થશે એ લોકોનું સેવિંગ વધશે એમને ક્રેડિટ મળશે એમને પેમેન્ટ ચૂકવવા માટેના જે ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે એનો પણ ઉપયોગ મળશે ઇન્સ્યોરન્સ સાથે 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 રિટાયરમેન્ટ બેનિફિટ છે આ બધી જ વસ્તુઓ ત્યાંના લોકોને મળી શકે માટે આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ભારત માટે જરૂરી છે અને આ માટે જ ડિફરેન્ટ બેન્કની શરૂઆત કરવામાં આવી કે એવા એવી બેંકો કે જે સ્પેશિયલ ટાર્ગેટ ગ્રુપ માટે પોતાની સર્વિસીસ પ્રોવાઈડ કરશે જેમાં આપણે ભણીશું કે આરઆરબી શું છે લોકલ એરિયા બેન્ક શું છે સ્મોલ ફાઇનાન્શિયલ બેન્ક શું છે પેમેન્ટ બેંક શું છે અને વોલસેલ બેન્ક શું છે તો આવો આપણે આગળ આના વિશે ચર્ચા કરીએ વાત કરીએ એ સૌ પહેલા આર આર બી રૂરલ બેંક એટલે કે ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો આપણે હમણાં જ આપણે થોડી વાર પહેલા જ ભણ્યા કે આર એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ પ્રમાણે આર સ્થાપના કરવામાં આવી હવે મેં પહેલા જ તમને કીધું હતું કે ગવર્મેન્ટ એકલી પણ ત્યાં પહોંચી શકતી નથી કે ગ્રામીણ વિસ્તારમાં જશે તો બીજા કામ રહી જશે પ્રાઇવેટ સેક્ટરના લોકો ગ્રામીણ વિસ્તારમાં જવા નથી માંગતા કારણ કે ત્યાં જઈને પોતાનો પ્રોફિટ ગુમાવવા નથી માંગતા કે જે એમને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મળતી હોય છે કે શહેરમાં પોતાની બ્રાન્ચ ખોલશે તો એમને કેટલો પ્રોફિટ થશે માટે રાજ્ય સરકાર સ્પોન્સડ બેંક અને યુનિયન ગવર્મેન્ટ આ ત્રણેય મળી અને આરઆરબી ની સ્થાપના વિશેની વિચારણા કરી જેની અંદર આપણે તમે જોઈ શકો છો કે ભારત સરકારનો ભાગ કેટલો હશે પચાસ ટકા ભાગ હશે સ્ટેટનો કેટલો ભાગ હશે પંદર ટકા ભાગ હશે અને જે પણ સ્પોન્સર બેન્ક હશે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો એસબીઆઈના ચેરમેન છે એટલે આપણે એસબીઆઈને લીધું છે તો જે સ્પોન્સર બેન્ક હશે એણે પાંત્રીસ ટકા આપ્યા હશે અને એ રીતે જે આરઆરબીની સ્થાપના કરવામાં આવશે અને આ માટે જરૂરી એટલું જ હતું કે ઓથોરાઇઝ કેપિટલ કેટલી હોવી જોઈએ પાંચ કરોડ રૂપિયા હોવી જોઈએ નાઇન્ટીન સેવન્ટી સિક્સના અધિનિયમ પ્રમાણેની વાત કરું છું પરિણામે શું થતું કે આનું જે એટીએમ કાર્ડ આવતું એની ઉપર લખેલું હતું કે ત્રણે ત્રણ નામ લખેલા હોય ભારત સરકાર રાજ્ય સરકાર અને બેંક સામાન્ય રીતે અત્યારે આપણે બેંકનું એટીએમ કાર્ડ લઈએ તો ફક્ત બેંકનું જ નામ હોય પરંતુ જ્યારે આરઆરબીનું નું એટીએમ કાર્ડ હોય તેની પર ત્રણે ત્રણ નામ લખેલા હોય ભારત સરકાર દ્વારા આરઆરબી એક્ટમાં બે હજાર ને પંદરની અંદર શું કરવામાં આવ્યું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું અને એની માટે અમેન્ડમેન્ટની જે શરતો રાખેલી તે મુજબ શું કરવામાં આવ્યું કે ઓથોરાઈઝ શેર કેપિટલ જે પાંચ કરોડ હતી એને વધારીને કેટલી કરવામાં આવી બે હજાર કરોડ કરવામાં આવી અને સાથે સાથે ભાગીદારીમાં પણ શું કરવામાં આવ્યું પરિવર્તન કરવામાં આવ્યું હવે શું થયું કે યુનિયન ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અને સ્પોન્સર્ડ બેન્ક આ બધા જ મળી અને શું કરશે એકાવન ટકા ભાગ રાખશે અને જે પ્રાઇવેટ લોકો છે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એને કે એફડીઆઈ પણ કહી શકીએ એફડીઆઈ પણ અલાઉ કરવામાં આવી કે ફોર્ટી નાઇન જે છે એ પ્રાઇવેટને આપણે આપી દઈશું જેના કારણે શું થશે સરકારના અલ્ટિમેટલી રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય રિસોર્સિસ તો જાહેર જનતાના જ છે અને સાથે સાથે એસબીઆઈ પણ શું છે એ બેંક છે એ પણ ગવર્મેન્ટની બેંક છે તો પ્રાઇવેટ લોકોને એન્ટ્રી આપવામાં આવી ઓગણપચાસ ટકા કોઈ પણ બેંક હોય એની પર સીઆરઆર એસએલઆર પીએસએલ નોર્મ્સ લાગુ પડશે કે નહીં પડે આ દરેક બાબતોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ કારણ કે પહેલાં જ્યાં સુધી આપણને એ ખબર ના હોય કે કઈ કઈ પ્રકારની બેન્કો છે ત્યાં સુધી એ સમજવું વ્યર્થ ગણાશે કે કોની ઉપર લાગુ પડશે કે નહીં પડે અને સી આર આર એસએલઆરની જરૂરિયાત શું છે એ મોનિટરી પોલિસીનો ભાગ છે તો એ બધા જ પોઈન્ટોને આપણે નેક્સ્ટ લેક્ચર આવનારા લેક્ચરોમાં આપણે ચર્ચા કરીશું વાત કરીએ લોકલ એરિયા બેન્ક તો લોકલ એરિયા બેન્કનો જે કોન્સેપ્ટ છે એ આપણે યુરોપમાંથી લીધેલો છે અને યુરોપની અંદર આવે બેન્કો આપણને જોવા મળે છે કે જે બેંક જે કેવી હોય છે કે નજીક નજીક જોડાયેલા બે ત્રણ જિલ્લાઓ એટલે કે જિયોગ્રાફિકલ કન્ડિશનની અંદર એ તમને જોવા મળશે બેથી ત્રણ જિલ્લાઓ જે નજીક નજીકના હોય તેની અંદર જે કાર્યરત હોય છે એટલે કે લોકલ એરિયાની અંદર કાર્યરત હોય છે તો આવી બેન્કો વિશે લાવવાનો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એનો મુખ્ય ઉદ્દેશ હતો અને આ ઉદ્દેશ્યથી નાઇન્ટીન નાઇન્ટી સિક્સની અંદર તત્કાલીન પ્રધાન જે આપણે કહીએ ડૉક્ટર મનમોહનસિંહે આ કોન્સેપ્ટ રજૂ કર્યો હતો લોકલ એરિયા બેન્કનો કે જેની અંદર બેથી ત્રણ જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને ત્યાં આગળ એક બ્રાન્ચ એટલે કે એક બેન્કની સ્થાપના કરવામાં આવશે જેને આપણે શું કહીશું લોકલ એરિયા બેન્ક જેનો મુખ્ય ઉદ્દેશ આપણે સમજી લેજો ફાઇનાન્સ ઇન્ક્લુઝન અને જે સૌ પ્રથમ જે બેન્ક સ્થાપવામાં આવ્યા એનું નામ હતું કોસ્ટલ લોકલ એરિયા બેન્ક એલટીડી આ સિવાય ક્રિષ્ના ભીમા સમૃદ્ધિ લોકલ એરિયા બેન્ક છે અને લાસ્ટ જે બેન્ક આવી હતી કેપિટલ લોકલ એરિયા બેન્ક આ બધી જ બેન્કો હશે જે આપણે સમજીએ કે સિડ્યુલ બેન્કનો ભાગ નહીં હોય બરાબર સિડ્યુલ બેન્કનો ભાગ ક્યારે બની શકે જ્યારે મિનિમમ પેડક કેપિટલ કેટલી હોય પાંચ લાખ રૂપિયા આ પ્રોટેક્ટેડ ઇન્ટરેસ્ટ ફોર ડિપોઝિટર્સ અને આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર મુજબ એને એની માન્યતા આપવામાં આવી હોય જ્યારે આપણે અહીંયા જોઈએ છીએ કે એને નાઇન સેકન્ડ શેડ્યુલ પ્રમાણે એની માન્યતા આપવામાં આવતી નથી લાઇસન્સ એને આપવામાં આવે છે આરબીઆઈ જે એક્ટ છે રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન મુજબ જ આપવામાં આવે છે પરંતુ શેડ્યુલ બેન્કનો ભાગ ગણાશે નહીં કારણ કે શેડ્યુલ બેંક એને કહીશું કે જે આરબીઆઈ એક્ટની અંદર સેકન્ડ શેડ્યુલની અંદર જે બેન્કોનો સમાવેશ થયો છે માટે જે લોકલ એરિયા બેન્ક છે એ સિડ્યુલ બેન્ક હશે નહીં વાત કરીએ સ્મોલ ફાઇનાન્સિયલ બેન્ક બેન્કિંગ વ્યવસ્થામાં તેજી અને વધારે ફાઇનાન્શિયલ ઇન્કલુઝનના મતલબથી જો આપણે જોઈ શકીએ છીએ ફાઇનાન્સિયલ ઇન્કલુઝન્સ છે ફાર્મરને આપણે લેવાના છે અન ઓર્ગેનાઇઝ જે સેક્ટર છે સ્મોલ ઇન્ડસ્ટ્રી છે આ બધાની જે નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવા માટે બેન્કની જે મેજર આ ફોકસ આની ઉપર જ હતો તો બેંકે વિચાર્યું કે હવે આપણે શું કરીએ એવી બેન્ક લઈને આવીએ કે જે આ બધી જ જરૂરિયાતોને પૂરી કરી શકે અને માટે એમણે ઉષા થોરાટ કમિટીની રચના કરી અને ઉષા થોરાટ કમિટીની રેકમેન્ડેશનના આધારે જ સ્મોલ ફાઇનાન્સિયલ બેન્કની રચના થઈ યાદ રાખજો કઈ કમિટી છે ઉષા થોરાટ કમિટી તો સ્મોલ ફાઇનાન્સિયલ બેંકને લાયસન્સ કઈ રીતે આપવામાં આવે છે તો લાઇસન્સ આપવામાં આવે છે અન્ડર અ સેક્શન ટ્વેન્ટી ટુ ઓફ ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન ઇન્ડિવિજ્યુઅલ અથવા તો પ્રોફેશનલ વ્યક્તિઓને પણ આ લાઇસન્સ આપવામાં આવે છે વિથ અ ટેન યર્સ એક્સપિરિયન્સ ઇન ફાઇનાન્સ એનબીએફસી એન્ડ માઇક્રો ફાઇનાન્સ એ વ્યક્તિને લાઇસન્સ આપવામાં આવશે જેની પાસે બેન્કિંગ વ્યવસ્થાની અંદર કામ કરવાનો દસ વર્ષનો શું હશે અનુભવ હશે અને સ્મોલ ફાઇનાન્સિયલ બેન્કનો મતલબ જ થાય છે બેન્ક કામ તો એ રીતે જ કરશે જે બેન્ક કરતી હોય પરંતુ આ સ્મોલ હશે એની મિનિમમ પેડઅપ કેપિટલ કેટલી હશે ઓથોરાઇઝ કેપિટલ બસો કરોડ રૂપિયા હશે સ્મોલ ફાઇનાન્શિયલ બેંકની સ્થાપના મેં શું છે આ બધા લોકોને લોન આપવાની છે જે તમે ડિસ્પ્લે ઉપર છો માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગના જે નોર્મ્સ છે નોર્મલ બેન્ક ઉપર ચાલીસ ટકા લાગુ પડતા હોય છે પરંતુ આની ઉપર સેવન્ટી પડશે એટલે કે પંચોતેર ટકા લોન ફક્ત પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગને આપવાની છે આ સાથે સાથે તમારે પચીસ ટકા તમારી બ્રાન્ચ એવી જગ્યાએ ખોલવાની છે કે જે અનબેન્કેડ એરિયા છે ત્યાં આગળ બેન્કો નથી એવા એરિયાની અંદર જઈને તમારે પચીસ ટકા બ્રાન્ચ ખોલવાની છે અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક એ ભારતની ફસ્ટ સ્મોલ ફાઇનાન્સિયલ બેન્ક હતી યાદ રાખજો કેપિટલ સ્મોલ ફાઇનાન્સિયલ બેન્ક એ ભારતની ફસ્ટ સ્મોલ ફાઇનાન્સિયલ બેન્ક હતી ત્યાં નોર્મલી તમને બધી જ સર્વિસીસો મળશે જે તમને અહીંયા મળતી હોય પરંતુ જે તમને લોન આપવામાં આવશે એ લોની અમાઉન્ટ સ્મોલ ફાઇનાન્શિયલ બેંક ની અંદર જે યુનિવર્સલ કોમર્શિયલ લોન યુનિવર્સલ કોમર્શિયલ બેંક આપણે સમજીએ એના કરતા અહીંયા લોની અમાઉન્ટ કેવી હશે ઓછી હશે વાત કરીએ હવે આપણે પેમેન્ટ બેંક ની જે આપણે અત્યારે જોઈ સકીએ છીએ Paytm પેમેન્ટ બેંક છે પોસ્ટલ પેમેન્ટ બેંક છે પેમેન્ટ બેંક નો કોન્સેપ્ટ છે શું તો પેમેન્ટ બેંક એ ટૂંકા ગાળાની ચૂકવણી અને ટૂંકા ગાળાના ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન છે એને પહોંચી વળવા માટે પેમેન્ટ બેંકની રચના કરવામાં આવી અને પેમેન્ટ બેંકની રચના માટેની જે રેકમેન્ડેશન આપી હતી એ ડૉક્ટર નચિકેત મોર કમિટીએ આપી હતી બરાબર યાદ રાખજો સ્મોલ ફાઇનાન્શિયલ બેન્ક માટે છે ઉષા થોરાટ કમિટી ન્યૂ બેન્કિંગ લાઇસન્સ માટે છે વિમલ જાલન સમિતિ અને પેમેન્ટ બેંક માટે છે ડૉક્ટર નચિકેત મોર કમિટી પેમેન્ટ બેન્કની અંદર શું છે તો પેમેન્ટ બેંકમાં તમે જશો તો તમારું ઓનલી સેવિંગ એકાઉન્ટ એન્ડ કરંટ એકાઉન્ટ ખોલવામાં આવશે તમને કોઈ પણ પ્રકારની ફિક્સ ડિપોઝિટ રિક ડિપોઝિટ એટલે કે જેને કહેવાય ટાઈમ ટાઈમ ડિપોઝિટના ખાતા તમારા ત્યાં ખોલવામાં આવશે નહીં તમારા એકાઉન્ટમાં મેક્સિમમ બેલેન્સ હશે કેટલું હશે વન લેખ હશે વન લેખથી વધારે તમે બેલેન્સ ત્યાં રાખી શકો નહીં સાથે સાથે પેટીએમ બેન્ક સોરી પેમેન્ટ બેન્ક કોઈપણ દિવસે એનઆરઆઈ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકશે નહીં એ ફક્ત ને ફક્ત જે ઇન્ડિયન સિટીઝન છે એની જ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકે અને સાથે સાથે ધ પેમેન્ટ બેન્ક કેન નોટ અ સેટઅપ અ સબસિડરીઝ ટુ અન્ડરટેક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એક્ટિવિટીઝ એ પોતાની નીચે કોઈ બીજા એવા એજન્ટો પણ નહીં રાખે કે જે પોતાનું કામ કરી શકે અને બીજી કોઈ પણ સર્વિસીસ પ્રોવાઈડ નહીં કરી શકે ફક્ત પૈસા લેવા અને પૈસા એમના બિહાફમાં ચૂકવણી કરી ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે પેમેન્ટ બેન્કનો મુખ્ય ઉપયોગિતા શું હોય છે તો તમે સમજો કે તમારી લાઇટ બિલ ભરવાના છે ટીવી બિલ ભરવાના છે આ બધા જે તમારા રોજિંદા ખર્ચાઓ છે એને તમારા એક્ટિવલી જે ઓપરેટ એકાઉન્ટ છે એનેથી અલગ રાખવા માટે તમે શું કરશો પેમેન્ટ બેન્કનો સહારો લેશો પેમેન્ટ બેંકમાં તમારા એક લાખ રૂપિયા પડ્યા હશે જેની અંદરથી તમારા રેગ્યુલર પેમેન્ટો ત્યાંથી શું થશે નીકળતા રહેશે જેથી એવું થઈ શકે કે તમારું જે મેઇન બેલેન્સ છે એને કોઈપણ પ્રકારની અગવડતા ના થાય અથવા તો એને કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે અને ભારતમાં આવેલી સૌપ્રથમ પેમેન્ટ બેંક કઈ હતી તો એરટેલ ઇન્ડિયા એ અ ફર્સ્ટ પેમેન્ટ બેન્ક હતી ભારતની અંદર બાદ પેટીએમ આવી અને પછી પોસ્ટ પેમેન્ટ બેંક આવી ઘણી બધી બેન્કો અત્યારે તો પેટીએમ સાથે સાથે પેમેન્ટ બેન્ક અવેલેબલ છે માર્કેટની અંદર પેમેન્ટ બેંક બાદ વાત કરીએ આપણે વોલસેલ બેંક જે હજુ પ્રસ્તાવિત છે ભારતની અંદર હજુ આવી નથી આ બેન્કો મોટા મોટા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એની માટે કરવામાં આવે છે અહીંયા તમે કરંટ એકાઉન્ટ ખોલા ડિપોઝિટરની વાત કરીએ ડિપોઝિટરને શું ફાયદા છે તો જે જે પણ પૈસા અહીંયા મૂકનારા છે એ લોકોએ ફક્ત અહીંયા કરંટ એકાઉન્ટ ખુલશે અને મિનિમમ કેટલા મૂકવા પડશે દસ કરોડ રૂપિયા તમારે એકાઉન્ટમાં મૂકવા પડશે આ બેન્કો એવી છે કે જે બધા જ પૈસા ક્યાં રોકશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે સ્મોલ મીડિયમ કોર્પોરેટ બિઝનેસ છે એ જગ્યાએ મૂકશે કે જ્યાં આગળ વધારે પૈસાની જરૂર હશે ને જેનું રિટર્ન આવવાની શક્યતા વધારે હશે પરંતુ જે ગરીબ વર્ગ છે જે પછાત વર્ગના લોકો છે આની અંદર ભરમાઈ ન જાય માટે જ એની જે સીમા છે એ રાખવામાં આવી છે મિનિમમ દસ કરોડ રૂપિયાનું બેલેન્સ હોય ત્યારે તમે વોલસેલ બેંકની અંદર આ ડિપોઝિટ કરી શકો છો હજુ ભારતની અંદર પ્રસ્તાવિત છે હજુ એક પણ બ્રાન્ચ ભારતની અંદર ઓપન થઈ નથી વાત કરીએ હવે આપણે કોઓપરેટિવ બેંકની બેન્કની આપણે હમણાં જ સમજાતા કોઓપરેટિવ બેંકનો બેન્કનો મુખ્ય મોટિવ શું હોય છે સર્વિસીસ દેવાનો હોય હવે સમજો કે બેંકની અંદર શેર હોલ્ડર જે હોય છે એમને શેર હોલ્ડિંગ પ્રમાણે શું કરવામાં આવશે વોટિંગ રાઇટ આપવામાં આવશે પરંતુ કોઓપરેટિવ બેંકનો બેન્કનો આખો કોન્સેપ્ટ અલગ છે કોઓપરેટિવ બેંક રજિસ્ટર થાય છે સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ અને રેગ્યુલેટ કરવામાં કોના દ્વારા આવે છે આરબીઆઈ દ્વારા એને રેગ્યુલેટ કરવામાં આવે છે બધી જ બેંકોને રેગ્યુલેટ તો કોણ કરે છે આરબીઆઈ જ કરશે એટલે કે આરબીઆઈના રેગ્યુલેટના નોર્મ્સ આની ઉપર પણ લાગુ પડશે અને આરબીઆઈ જે રેગ્યુલેટ કરશે કોના આધારે કરશે તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન એન્ડ બેન્કિંગ લો કોઓપરેટિવ સોસાયટી એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ જેના એમિટમેન્ટ નાઇન્ટીન સિક્સ્ટી સિક્સમાં કરવામાં આવ્યો હતો એના દ્વારા જે કોઓપરેટિવ બેંક છે એની ઉપર શું કરવામાં આવશે રેગ્યુલેટ કરવામાં આવશે આરબીઆઈ દ્વારા સમજીએ કોઓપરેટિવ બેંક વિશે તો અહીંયા આગળ શું થાય છે કે તમે જોઈ શકો છો મેં અહીંયા એ ચિત્ર એ પ્રકારનું લીધું છે કે જેટલા લોકો આજુબાજુ ઊભા છે એ બધા જ બેંકના શું છે ઓનર છે એટલે કે જે બેંકનો સભ્ય બને છે એ જ બેંકનો સભ્યની સાથે સાથે ઓનર પણ છે અને ગ્રાહક પણ છે જનરલી શું થતું હોય છે બધા જ લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હોય છે જેટલા પણ તમારે શું કરવાના હોય છે શેર લેવાના હોય છે કોઓપરેટિવ બેંકના કોઓપરેટિવ બેંકના બેન્કના તમે શેર લો છો એટલે તમે ત્યાંના શું બન્યા કોપરેટિવ બેન્કના શેર હોલ્ડર બન્યા એટલે માલિક પણ બન્યા સાથે સાથે તમારે જો લોન જોઈએ તો તમે બેન્ક પાસેથી લઈ શકો જ્યાં સુધી તમારી પાસે કોઓપરેટિવ બેંકનો શેર ન હોય ત્યાં સુધી તમે બેન્કમાંથી લોન ઉપાડી શકો નહીં એટલે કે કસ્ટમર ઓન એન્ટિટીસ છે પોતાના દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક ફોર્મ છે જ્યાં આગળ ડેમોક્રેટિક મેમ્બર કંટ્રોલ હશે બધા જ વ્યક્તિઓ દ્વારા શું કરવામાં આવશે જે લોકશાહી ઢબે ત્યાં આગળ વસ્તુ કરવામાં આવશે લોકશાહી ઢબે ત્યાં આગળ નિર્ણય લેવામાં આવશે તમારી પાસે કેટલા શેર છે ઇમ્પોર્ટન્ટ નથી વન વ્યક્તિ વન પર્સન વન વોટ એક વ્યક્તિને એક જ મત આપવામાં આવશે અને એ રીતે એવું કહી શકાય કે લોકશાહી ઢબે ચાલતી બેન્કો હોય છે કોઓપરેટિવ બેન્કો અને શું કરવામાં આવશે કે દરેક વ્યક્તિ પાસેથી શેરના જે અમાઉન્ટ મળશે એના આધારે પછી પૈસા એકઠા થશે એ પૈસા એની અંદરથી જે જે વ્યક્તિને જરૂર હશે એને આપવામાં આવશે અને એની પાસેથી શું લેવામાં આવશે વ્યાજ લેવામાં આવશે અને વ્યાજ મળ્યા બાદ શું કરશે જે પણ પ્રોફિટ થશે એને પહેલાં તો શું થાય છે રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવશે રિઝર્વમાં ટ્રાન્સફર કર્યા બાદ સરપ્લસ પ્રોફિટને શું કરવામાં આવશે જેટલા પણ લોકો છે એની વચ્ચે શું કરવામાં આવશે વહેંચી લેવામાં આવશે કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક સ્ટાર્ટ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ફાઇનાન્સિયલ ઇન્કલુઝન જ જે ગ્રામીણ તબક્કો છે જે લોકલ તબક્કો છે એને પૂરેપૂરી નાણાકીય સગવડો પૂરી પાડી શકાય માટે જ આ સર્વિસિસ સ્ટાર્ટ કરવામાં આવી વાત કરીએ આપણે કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કની તો કોઓપરેટિવ બેન્કનું સ્ટ્રકચર કઈ રીતે હોય છે એક તો હોય છે રૂરલ અને બીજું હોય છે અર્બન કોઓપરેટિવ બેન્ક જે રૂરલ કોઓપરેટિવ બેન્કની વાત કરીએ તો રૂરલ કોપરેટિવના ત્રણ ત્રણ ભાગ છે એક તો સ્ટેટ કોઓપરેટિવ બેંક બીજી હોય છે સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક અને સાથે સાથે જે ત્રીજી હોય છે પરફેક્ટલી એગ્રીકલ્ચર માટે એટલે કે પ્રાઇમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી પી એ સી એસ આ એનું સ્ટ્રક્ચર છે વાત કરીએ આપણે અર્બનની આની અંદર ડીપમાં જવાની કોઈ જરૂર નથી માટે મેં અહીંયા તમને ડીપમાં લઈ ગયો નથી જેટલી આપણા એક્ઝામ માટે જરૂર છે એ પોઈન્ટની અહીંયા આપણે ચર્ચા કરીશું સાથે વાત કરીએ હવે અર્બનની તો સિડ્યુલ અર્બન કોઓપરેટિવ ઓપરેટિવ અને નોન સેડ્યુલ આ બંને એના પ્રકાર છે ફક્ત આપણને પ્રકાર યાદ હોવા જોઈએ અંદર ડીપમાં આપણે જવાની જરૂર નથી એની ઉપયોગીતા શું છે હજુ આપણે આગળ વધારેને વધારે સારી રીતે સમજીશું આજના લેક્ચરમાં આપણે અહીંયા આપણે સમાપ્ત કરીશું જેની અંદર આજે આપણે સમજાય કે બેન્કિંગ ડેવલપમેન્ટ કઈ રીતે થયું બેન્કોના પ્રકાર કયા હતા બેન્કોનું ઇવોલ્યુશન કઈ રીતે થયું બેન્કિંગ વ્યવસ્થાનો વિકાસ કઈ રીતે થયો ઇતિહાસની દ્રષ્ટિએ જોયું એના પ્રકાર જોયા અને ત્યારબાદ છેલ્લે આપણે અહીંયા આ લેક્ચરને શું કરીશું સમાપ્ત કરીશું આ સિવાય જે વિદ્યાર્થીઓ દ્વારા આપણો પ્રીવિયસ લેક્ચર જોવામાં નથી આવ્યો એ વિદ્યાર્થીઓ ખાસ જોજો અને નોટ્સ બનાવજો જેથી કરીને તમારે શું થઈ જ શકે કે માર્કેટની અંદર અવેલેબલ ઘણી બધી બુકો છે પણ સચોટ બુક હજુ માત્રાની અંદર અવેલેબલ નથી જે ટૂંક સમયમાં પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે તમને ભારતીય અર્થવ્યવસ્થાની બુક પરંતુ ત્યાં સુધી તમારી પાસે આ નોટ્સ અવેલેબલ હશે જે તમને રીકેપ કરાવવામાં અને પુનરાવર્તન કરાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ છે મેન્સ ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ ત્રણેય ડાયમેન્શનથી આપણે આ લેક્ચર ભણાવીએ છીએ માટે ખાસ કરીને જેટલો બની શકે એટલો તમે વધારેને વધારે આને રિવાઇઝ કરજો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એ પણ લોકો આનો લાભ મેળવી શકે નોલેજ વહેંચવાથી વધે છે એ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવી પડશે આ સિવાય કોરોના ઇફેક્ટના કારણે આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે લોકડાઉનની પરિસ્થિતિમાં છીએ તો વધારે ને વધારે સારી રીતે તમે આ વસ્તુને કરી શકો માટે આ વસ્તુની ઇનિશિયેટિવ સ્ટાર્ટ કરવામાં આવે છે કોરોના ઇફેક્ટ બાદ તમે પ્રાજસ્વ ફાઉન્ડેશન સાથે યુપીએસસી જીપીએસસી ફાઉન્ડેશન બેચ સાથે ડીવાયએસઓ એસટીઆઈ પીઆઈ મેન્સ બેચ સાથે પણ તમે જોડાઈ શકો છો અને સોશિયલ મીડિયા કનેક્ટિવિટી સાથે પણ પ્રાજસ્વ ફાઉન્ડેશનથી તમે જોડાઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ